નમસ્કાર દર્શક મિત્રો, મારું મંતવ્યમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે દીપા. આજનો આપણો મુદ્દો છે રખડતા શ્વાનોનો આતંક. દિવસે દિવસે આ પ્રકારનો આતંક વધી રહ્યો છે, જેનો ભોગ 2 વર્ષના બાળકને પણ વડોદરામાં બનવું પડ્યું. અને બીજો પણ એ જ વડોદરાથી જ કિસ્સો સામે આવ્યો, જ્યારે એક યુવાનનું મોત નિપજ્યું રખડતા શ્વાનને કારણે. સૌપ્રથમ અમદાવાદ જઈશું અને તંત્ર શું કામગીરી કરે છે, લોકો શું માને છે તે વિશે જાણીશું. મેટ્રો સિટી અમદાવાદમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી ગયો છે. તેના કારણે રાતના સમયે કૂતરા કરડવાની ઘટનાઓ બની રહી છે. સાથે જ અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં એવા કિસ્સાઓ પણ સાંભળવા મળે છે કે કૂતરાઓના કારણે બાઇક ચાલકનું જે છે અકસ્માત થઈ જાય છે, બાઇક સ્લીપ થઈ જાય છે. આ જ મુદ્દા ઉપર લોકોની પ્રતિક્રિયા શું છે, લોકો શું કહેવા માગે છે તે જાણવા માટે અમે અહીંયા ઊભા છીએ. અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં લોકો પાસેથી જાણવાની કોશિશ કરીશું કે તમે શું કહેવા માગો છો. રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે, કોર્પોરેશનની જવાબદારી આવે છે કે તે ત્રાસને ઘટાડવાની કોશિશ કરે. તો આ મુદ્દા લઈને આપ શું કહેવા માંગશો? કૂતરાનો મુદ્દાને એક વાત નથી, અનેક વાતો છે. કૂતરાને લેવને ઘણી ઘણી ઘટનાઓ થાય છે રોડ ઉપર. મારા પોતાની છે, બીજાઓ નથી. હું પોતાને કૂતરાને બચાવવાના કારણે હું ઘણી 2-3 વખત પડી ગયો છું અને કૂતરાનો ત્રાસ એટલો વધી ગયો છે કે અમારા સોસાયટીમાં નાના નાના બાળક જતા હોય છે, એમને કરડી જાય છે, છોકરા રડતા હોય છે ને કાયમ તરાસ છે. અને એટલી બધી ગંદકી ફેલાવ છે સોસાયટીની અંદર કૂતરાઓનો, એ ક્યારેય પણ નિકાળ થતો નથી. આ બધી કોર્પોરેશન દ્વારા બેદરકારી ચાલે છે, એને ઘણી વખત મેં પોતે કમ્પ્લેન્ટ કરી છે મારા સોસાયટી દ્વારા. આ લોકોનો એક જ મુદ્દો છે કે અમે કૂતરાઓનો નસબંધી કરાવી દીધી છે, એટલે અમારી હવે જવાબદારી નથી. એટલે હું એમ કહું છું, કૂતરોની નસબંધી કરાવવાથી શું થાય? લેકિન કૂતરો હજુ કરડવાનો તો બંધ થતો નથી, રોડ ઉપર ફરતો બંધ થતો નથી. એક્સિડન્ટ કાયમ કૂતરાઓને લીધે ભયંકર એક્સિડન્ટો થતા રહી છે. હું કહું છું આ મુદ્દાને ખાસ કરીને કૂતરાનો કઈ ઉપાય કરો. તમે શું કહેવા માંગો છો રખડતા કૂતરાઓને લઈને? જે રોડ જો કુત્તે રોડ ઉપર ઘૂમ રહે હૈ વો એક્સિડન્ટ હો જાતે હૈ છોટે કુત્તે કા, ઇસ વજહ સે વો જો બાઇક પે જાતે હૈ વો કુત્તે ભોંકતે હૈ, ક્યોંકિ જો કુત્તે રોડ ઉપર બાઇક વાલો કો ભોંકતે હૈ વો ક્યું ભોંકતે હૈ, ક્યોંકિ જબ વો કુત્તે કે છોટે બચ્ચે કે એક્સિડન્ટ હો જાતા તો ઉનકે દિમાગ મે સાયકોલોજી બેઠ જાતી હૈ, તો હર બાઇક વાલે કો ભોંકતે હૈ. તો જીતના હો સકે કે રોડ ઉપર જો કુત્તે બેઠતે હૈ ઉનકા જ્યાદા ખ્યાલ રખે. બાકી તમે શું કહેવા માંગશો રખડતા કૂતરાઓને લઈને, કોર્પોરેશને શું કરવું જોઈએ? રખડતા કૂતરાઓ માટે મ્યુનિસિપલને, આપણી ગુજરાત જે સરકાર છે, એને જાગૃત થવું જોઈએ કે આ દરેક મુદ્દો આપણે અમદાવાદ શહેરનો નથી, દરેક જગ્યાએ તમે અત્યારે અમારા જે વિસ્તારમાં તમે નારાયણપુરા વાડે સર્કલમાં જે જોવા જશો તો કૂતરા એટલા બધા છે તમે રાત્રે એકલા ચાલી ના નીકળી શકો. ઓર રહી વાત બાઇકવાર સવારની, ચાહે ગાડીને અડતે થઈ જાય, અમુક વસ્તે 4 રસ્તા ઉપર મરેલા હોય તો બી અમારે જાતે એમને ઉપાડીને લઈ જવું પડે, કોઈ કૂતરાનું બહુ ખરાબ ત્રાસ છે. તો તંત્ર જાગે, એના ઉપર અમલ કરે, ઓર થોડું આ મીડિયા દ્વારા અમે જે બોલી રહ્યા છે એના ઉપર એક ચિનગારી સમજીને એનો આગળ વિચાર કરે કે ખરેખર તમે રાત્રે તમારી ટીમ નીકળે ઓર દરેક જે કૂતરા છે ઓર જે માણસને કડક કરે, બલકી અમુક શિલ્પ થઈ જાય ઓર ગાડીઓમાં બહુ નુકસાન થાય છે, એના માટે હું ખાસ તમને વિનંતી કરું કે રાત્રે વોકિંગ ડિસ્ટન્સમાં બી માતાઓ બહેનો બી બહુ તકલીફ પડી રહી છે, તો તંત્ર આગળ આવીને એનું કાર્ય કરે. કાકા તમે શું કહેવા માંગો છો, ખાસ કરીને સિનિયર સિટીઝનને પણ કૂતરા કરડવાની ઘટનાઓ બની રહી છે તેને લઈને શું કહેવા માંગશો? અમારે તો હરિઓમના અંદર પહેલાં તો કૂતરાઓ ખાસા છે, નસબંધી કરાયા પછી પાછા વિવાયા છે, એમાં 5 ઇંચે પાછા 10 થઈ ગયા છે અને રાતના ઊંઘવા નથી જતા અને જે આવતા જતા બધાને કહી દે છે. હા, તો લોકોએ જે પોતાની પ્રતિક્રિયા આપી છે કે રખડતા કૂતરાનો જે ત્રાસ છે અમદાવાદના એક વિસ્તારની અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, કોર્પોરેશનની જવાબદારી એ બને છે કે આ કૂતરાના ત્રાસથી લોકોને બચાવવાની કોશિશ કરે. થોડા સમય પહેલાંની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે શાહી સવારી જ્યારે નીકળી હતી ત્યારે પણ કૂતરાનો જે ત્રાસ જોવા મળ્યો હતો. આટલી મોટી જ્યારે સવારી જ્યારે અમદાવાદમાંથી પસાર થતી હોય અને આવી રીતની વિચિત્ર ઘટના બને, તેના ઉપરથી સાબિત થાય છે કે કોર્પોરેશનની બેદરકારી સ્પષ્ટ રૂપે દેખાઈ રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં જે અકસ્માતો થાય છે તેમજ કૂતરા જે કરડવાની જે ઘટનાઓ બની રહી છે એને ઘટાડવા માટે કોર્પોરેશને યોગ્ય પગલાં લેવા જોઈએ. કેમેરામેન રવિ જોશી સાથે રિઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કોર્પોરેશન કામ કરે છે કે નહીં તે હજુ પણ એક પ્રશ્ન છે. તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને સ્થાનિકો પોતે જ આ સવાલો ઊભા કરી રહ્યા છે. વડોદરા જઈશું, જ્યાં 2 કિસ્સા તાજેતરમાં પ્રકાશમાં આવ્યા હતા.
ત્યાં લોકોની શું પ્રતિક્રિયાઓ છે તે જાણીશું. રાજ્યમાં રખડતા કૂતરાઓનો આતંક વધતો જાય છે અને ત્રાસ વડોદરામાં ખૂબ છે. વડોદરામાં છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ સતત બહાર આવી રહ્યા છે જેમાં કૂતરાઓ કરડવાના અને કૂતરાઓના લીધે અકસ્માતો થવાના અને તેને કારણે લોકોના મૃત્યુ થવાના કિસ્સા વધ્યા છે. તાજેતરની ઘટના 2 વર્ષના બાળકને કૂતરા દ્વારા જે મોઢા પર કરડી ખાવાની ઘટના બની છે. આ ઉપરાંત એક વ્યક્તિનું કૂતરાની અડફેટે આવવાથી મોત થયું છે. આ તમામ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક સ્થાનિક વહીવટી તંત્ર છે તેની કાર્યક્ષમતા સામે સવાલો ઊભા કરે છે. કારણ કે કૂતરાઓનો જે આતંક છે તેને કંટ્રોલમાં કરવા માટે, તેનો ત્રાસ દૂર કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ અભિયાન કેટલું સક્રિય હોય છે અને તેમાં કેટલી નિષ્ફળતા હોય છે તે આ ઘટનાઓ પરથી સાબિત થાય છે. આ વિશે વાત કરવા માટે આપણી સાથે વડોદરાના કેટલાક જાગૃત નાગરિકો છે, આ કર્મશીલો છે, કાઉન્સિલર પણ છે, તેમની સાથે વાત કરીશું અને જે તાજેતરની ઘટના બની છે તેને લઈને સૌથી પહેલાં તો પૂછીશું. 2 વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધું, છેલ્લા ઘણા સમયથી વડોદરામાં આ ત્રાસ ખૂબ છે, શું કહેશો? વડોદરાની અંદર તમે જુઓ તો ગલીએ ગલીએ એટલા બધા રખડતા કૂતરાઓ થઈ ગયા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આમનું જે ખસીકરણ કરવામાં આવે છે એ ખસીકરણ પણ કઈ રીતનું કરવામાં આવે છે ખબર નથી પડતી. કૂતરાઓની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને કૂતરાઓ એટલા બધા હિંસક થઈ રહ્યા છે કે આજની સ્થિતિએ તમે કાલનો જે કિસ્સો છે કે ભાઈ એક બાળકને કૂતરાઓ જે પ્રકારે ફાડી ખાધો છે, એમને બાળકની જે પ્રકારે ઈજાઓ થઈ છે, એના ભૂતકાળમાં પણ સ્કૂલમાં પણ એક એવી ઘટના બનેલી. અંકુશ, નથી આવતું રખડતા કૂતરાઓ પર, એ સત્ય છે અને તેને કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. ફરીદભાઈ આપની સાથે છે. ફરીદભાઈ, આપ કાઉન્સિલર છો, સભામાં રજૂઆતો પણ આ મુદ્દે અગાઉ પણ તમે કરી છે, તેનો કોઈ ઉકેલ નથી આવતો? કારણ કે અભિયાન જો ચલાવવામાં આવે ખસીકરણનું તો તેનું આઉટકમ તો હોવું જોઈએ ને? ગયા વર્ષનો રિપોર્ટ છે કે 21,000 રોજના લોકોને કૂતરા કરડ્યા. રસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ મને લાગે કે આ રસીકરણમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ખરેખર જો કૂતરાનું રસીકરણ કરવું હોય તો ત્યાં વિડીયો શૂટિંગ કરવું જોઈએ, કેમેરા લગાવવા જોઈએ અને રસીની ક્વોલિટી પે પી એક શંકા છે કે આ લોકો રસી કોણ લાવે, ક્યાં મેલે, ક્યારે મારી, ફક્ત ઓન પેપર જ રસી મારવામાં આવે છે. આપ પણ અગાઉ આ મુદ્દે અભિયાનો કરી ચૂક્યા છો, રજૂઆતો કરી ચૂક્યા છો, તેમ છતાં આ ત્રાસ જે છે એ ઓછો થવાને બદલે વધી રહ્યો છે, કોર્પોરેશન કેટલું જવાબદાર? પહેલાંમાં પહેલાં તો હું મંતવ્ય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જે આવા મુદ્દાઓ નેતાઓ સમક્ષ રજૂ કરે છે. પહેલાં જે વડોદરા શહેરની અંદર સ્માર્ટ સિટી બની ગઈ છે, સ્માર્ટ સિટી ઓનલી ઓન પેપર છે, એવોર્ડો લઈ આવ્યા છે, પણ જે સ્માર્ટ કૂતરાઓ છે મોટા મોટા, જે મતલબ જે હડકાયેલા કૂતરા છે, આ આપ જોઈ રહ્યા છો કે કોઈ પણ જગ્યાએ નર્મદા ભવનમાં જાઓ, કુબેર ભવનમાં જાઓ કે પછી રેલવે સ્ટેશન પર પોતાના પૈસાથી તમે પ્લેટફોર્મ ટિકિટ લો અને પ્લેટફોર્મ ટિકિટ લીધા પછી પણ જ્યારે આપણે અંદર જઈએ અને કૂતરું કરડે તો પણ એ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. ગ્રાઉન્ડ પર એ વસ્તુ દેખાતી નથી, તેને કારણે આ પ્રકારની ઘટનાઓ વધતી જાય છે. આપણી પાસે તો આંકડાઓ પણ હશે કારણ કે ભૂતકાળમાં પણ ઘણી બધી આરટીઆઈ આપે કરી છે. વડોદરા મહાનગર સેવા સદનનો આરોગ્ય વિભાગ અને જે ખસીકરણના જે કોન્ટ્રાક્ટરો છે, આ ખસીકરણ નથી પરંતુ કિસ્સાકરણનું રાજકારણ અહીંયા ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટર, અધિકારી અને આ રાજકારણીઓ જેને પણ કોન્ટ્રાક્ટ આપે છે એમાં ટકાવારીના લીધે ખસીકરણ નહીં પણ કિસ્સાકરણ ચાલુ છે. વડોદરા શહેરમાં વારંવાર જોશો કે દર વર્ષે કૂતરાઓની સંખ્યા વધતી જઈ રહી છે. જો આ લોકો ખસીકરણ એક્ચ્યુઅલ કરતા હોય તો કૂતરાઓની સંખ્યા ન વધી શકે. અમે જ્યારે આના ગ્રાઉન્ડ રિપોર્ટ લઈએ છીએ ત્યારે કૂતરાઓના આંકડા ઘણા મોટા આવે છે કે આટલા કૂતરાઓનું અમે ખસીકરણ કર્યું અને એક કૂતરા પાછળ 900 થી 1,000 રૂપિયા ખસીકરણના આ સંસ્થાઓ લેતી હોય છે. પરંતુ આનું કોઈ વિડીયોગ્રાફી નથી થતી, કોઈ ફોટોગ્રાફી નથી થતું. જ્યારે એને ખસી કરવામાં આવે છે ત્યારે જે અંડકોષો હોય છે એને ક્યાં મૂકવામાં આવે છે તેની પણ માહિતી વડોદરા મહાનગર સેવા સદન પાસે હોતી નથી. એટલે કે આ જે કોન્ટ્રાક્ટર હોય છે, જે અધિકારીઓ છે, એ ખિસ્સાકરણ ચાલી રહ્યો છે. બીજી બાજુ જ્યારે ખસીકરણ કરવામાં આવે છે તો જે કૂતરાનું એકવાર ખસીકરણ થઈ ગયું છે એ જ કૂતરાને વારે ઘડીએ લઈ જવા, આમ તેમ છોડી દેવા, આ એક મોટું રાજકારણ છે. જો કૂતરા ખસીકરણ કરવામાં આવ્યું હોય તો ફરીથી એ કૂતરાને કેમ લેવામાં આવે છે? એટલે આ એક વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે. વડોદરા મહાનગર સેવા સદનનું કિસ્સાકરણ ખસીકરણ બરાબરનું ચાલી રહ્યું છે. એક કૂતરા દીઠ 1,000 રૂપિયા જો મળતા હોય અધિકારીને કોન્ટ્રાક્ટરને તો આમાં મોટી ભાગબટાઈ ચાલી રહી છે. વડોદરા શહેરમાં જો છેલ્લા 5 વર્ષના આંકડા જોશો તો ખસીકરણના નામે ફક્ત ભૂત જ ઉતર્યું છે. બાકી ખસીકરણ થયું હોય તો વડોદરા શહેરમાં આટલી સંખ્યામાં કૂતરા ન હોઈ શકે. બીજી બાજુ જ્યારે અધિકારીને આ પૂછશો કે આ કૂતરા કેમ કરડે છે ત્યારે એમના બહાના હોય છે કે હમણાં ઠંડી વધારે છે એટલે કરડશે. તો આ જ
અધિકારીઓ જવાબદાર છે આવી બધી ઘટનાઓ માટે? આરોગ્ય વિભાગનો ખસીકરણ વિભાગ અને ખસીકરણ વિભાગમાં જોડાયેલી એનજીઓ સંસ્થાઓ જ જવાબદાર છે. વડોદરા શહેરમાં જેટલા કૂતરા કરડે છે એના માટે જવાબદાર આ તમામ લોકો છે. કમિશનર સાહેબ પણ આમાં ધ્યાન આપતા નથી, રસ દાખવતા નથી, ફક્ત અધિકારીઓના રિપોર્ટ અને રિપોર્ટના આધારે આગળ કાર્યવાહી કરતા હોય છે. જો આમાં મેયર, ચેરમેન, કમિશનર સાહેબ એ અધિકારીને બોલાવીને, કોન્ટ્રાક્ટરને બોલાવીને વ્યવસ્થિત ટેબલ પર બેસીને વાત કરે તો તમામ આંકડા જે એમના છે ખોટા પડે અને વડોદરા શહેરમાં કૂતરાઓની સંખ્યા વધી છે એ આંકડો બહાર આવે છે. તો સાંભળ્યું આપે, આ તમામ કર્મશીલો છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, કાઉન્સિલર છે, આ તમામનો મત છે. કારણ કે આ એ લોકો છે જેઓ વારંવાર પાલિકાના તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરે છે આરટીઆઈઓ દ્વારા, તેમની જાગૃતતા દ્વારા. પરંતુ વડોદરામાં કૂતરાઓનો ત્રાસ કેટલી હદે છે અને તેને દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ફક્ત કાગળ પર જ કામગીરી કરી રહ્યું છે તેવું આ લોકોના જે પ્રતિક્રિયા છે તેના પરથી ફલિત થાય છે, સ્પષ્ટ થાય છે. એવામાં સ્વાભાવિકપણે આ પ્રકારની ઘટનાઓ વધતી જાય છે, એની માટે જવાબદાર માત્ર ને માત્ર સ્થાનિક વહીવટી તંત્ર હોય છે. સવાલ એ છે કે જો કોઈપણ શહેરમાં આ પ્રકારનો ત્રાસ હોય કૂતરાઓનો, નાગરિકોને આ પ્રકારે કૂતરાઓથી નુકસાન થતું હોય રખડતા કૂતરાઓને કારણે, તો રાજ્ય સરકાર શું કરી રહી છે? રાજ્ય સરકાર દ્વારા જે તે તંત્ર છે, જે તે વહીવટી વિભાગના અધિકારીઓ છે, તેને કેમ ઢંઢોળવાનો પ્રયાસ નથી કરવામાં આવતો? કેમ તેમની પાસે આ પ્રકારની ઘટનાઓનો રિપોર્ટ લેવામાં નથી આવતો? તે પણ એક સવાલ છે. કેમેરામેન ડી કે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદ વડોદરાની સ્થિતિનો ચિત્તાર આપને આપ્યો. હવે જઈશું સુરત. સુરતની સ્થિતિ પણ એવી જ છે, પ્રતિક્રિયાઓ જોઈશું નાગરિકોની. સુરત સહિત ગુજરાતના અનેક મહાનગરપાલિકાઓમાં પણ આ કૂતરાઓનો, જે રખડતા કૂતરાઓનો ત્રાસ હજુ પણ જોવા મળી રહ્યો છે. હાલમાં જ વડોદરામાં પણ એક જ દિવસમાં બે ઘટનાઓ સામે આવી છે. એક 2 વર્ષની બાળકીએ કૂતરાએ કડી ખાધું છે, તો એક કૂતરાને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું છે. બાઇક વચ્ચે આવી જતા તે સ્લીપ ખાઈ જતા તેનું મોત થયું છે. સુરતમાં પણ અનેકવાર આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બની ચૂકી છે. હજુ પણ સુરતમાં પણ કૂતરાઓનો ત્રાસ છે કે નહીં એ અંગે સુરતની જનતા શું માની રહી છે, સુરતના લોકોનું શું મંતવ્ય છે તે આપણે જાણીશું. સુરતના જુદા જુદા વિસ્તારમાંથી આ લોકો અહીં જ્યારે ઉપસ્થિત છે ત્યારે તેઓને પૂછીશું કે શું રખડતા કૂતરાઓનો ત્રાસ ખરેખર છે, અને જો હોય તો સરકાર કે મહાનગરપાલિકા એમાં કઈ રીતે કામગીરી કરી રહી છે. આપ બતાઈએ, સુરત મેં આવા કૂતરો કા કિતના ત્રાસ હૈ और किस तरीके की कार्यवाही होनी चाहिए, क्या बताएंगे? बात तो सही है, 12 कुत्तों का त्रास तो शहर में है ही. उसका कारण एक है कि गुजरात की जो धरती है ऋषि मुनियों और दानवीरों की है, जिसके कारण कुत्ते के जीव जंतु के पद लोगों का मोह माया ज्यादा है. तो कोई आवारा कुत्ते किसी की दुकान हो या किसी शॉपिंग में हो तो जाते हैं तो कोई एक बिस्किट का टुकड़ा दे दिया, ब्रेड का टुकड़ा दे दिया, वो कुत्ता वहीं बैठ जाता. શું કહેશો, શું કરવું જોઈએ? જે આવારા કૂતરા, જે રખડતા કૂતરા છે તેનો ત્રાસ ઓછો કરવા માટે એવો કયા ઉપાય આપના માધ્યમથી થવા જોઈએ, શું માનો છો? આ જીવ હત્યા તો નહીં કરવી જોઈએ ગમે તેવી રીતે. આ કૂતરાનો એવી રીતે મ્યુનિસિપાલિટીએ આપણો નિકાર કરવો જોઈએ. તમે જણાવશો, જે પ્રકારે રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે તો આવા સમયમાં મહાનગરપાલિકા કહી રહી છે કે અમે રસીકરણ કરીએ છીએ, પણ તેમ છતાં શા માટે કૂતરાઓ આવી રીતે કરડી ખાય છે? જ્યારે એક કહેતા હોય છે કે રસીકરણ કરી શકાય છે, કૂતરાઓ નહીં કરડે એ પ્રકારની રસી મુકાવાઈ રહી છે, તો પછી કેમ આ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા કરે છે, શું માનો છો? માનીએ છીએ કે કૂતરાની એ રસીકરણ કરે છે અને એ બધાથી એનો પ્રોબ્લેમ સોલ્વ નથી. એનું ખસીકરણ પણ કરે છે કે કૂતરાઓ પેદા ના થાય, પણ ક્યાંક ને ક્યાંક આ બધા ઓપરેશનો બહુ સક્સેસ નથી. બિલકુલ, તમે જણાવશો, શું માનો છો, સુરતમાં પણ કૂતરાઓનો ત્રાસ છે અને લોકો હેરાન થવાનો વારો આવી રહ્યો છે આજે પણ? દેખીએ, કૂતો કા ત્રાસ તો હર જગા હૈ. કોઈ એ કહે કે કૂતો કો મત મારો ક્યુંકિ જીવ ઉસે જો હૈ જીવ હત્યા હોતી હૈ, એ ભી ગલત હૈ. જબ કૂતે ઇન્સાન કે બચ્ચો પર આક્રમણ કરકે ઉનકો ખતમ કરને કી કોશિશ કરતે હૈ તો ઉન્હે મારના તો જરૂરી હૈ. લેકિન જીવ દયા વાલે ઇતને આગે આ જાતે હૈ, ઇતની દયા બતાને લગતે હૈ કે માનવ જિંદગી ઉનકે લિયે બેકાર હો જાતી હૈ, કુત્તો કી જિંદગી પહેલે હોતી હૈ. ઇસીલિયે મ્યુનિસિપાલિટી કો તો એ સોચના પડેગા ઓર ઉન્હે માનના હી પડેગા. શું કહેશો, જે પ્રકારે કૂતરા કૂતરાઓનો ત્રાસ તમે પણ જોયો હશે, સામને થયો હશે, સામાન્ય સંજોગોમાં કઈ રીતની તકલીફો લોકોને પડતી હોય છે, શું માનો છો? મેરા તો માનના હૈ કુત્તે કે લિયે એક એસી જગહ બનાના ચાહીએ કે જીતને કુત્તા હો ઓર પકડ કે વહી જગહ પે સબકો રખને કા ઓર ઉસકા વ્યવસ્થા કરને કા, મારો મત વો ચલેગા મેં માનતા હું, લેકિન વો દૂસરે આદમી કો અગર માર રહા હૈ તો ઉસકા ક્યા,
શું કહેશો, જે પ્રકારે શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધે અને લોકો એક પરેશાનીનો સામનો કરવો પડે છે, તો શું નિરાકરણ આવવું જોઈએ, આપને શું માનો છો? કુત્તે કે જો કીધું બતાવે ભૈયાને બતાવો સહી બતાવે, યા તો કુત્તે કી કોઈ જગ્યા બના જાય તાકી ઉનકો પકડ કરકે ઉસ જગ્યા પર લ્યા કે રખ દિયા જાય, તાકી ક્યોંકિ અભી અભી દેખો એ આપકો સુનને કહેતા હોગા કે કાફી બાઇક સે લેકર એક્સિડેન્ટ હો જાતા હૈ, કૈસે હોતા હૈ કુત્તા રાસ્તે માં આ ગયા, તો એસે તો ઘટનાએ કાફી હોતે રહેતે હૈ। बिल्कुल, तमें शू कहो जे प्रकार क्या बताएंगे, जिस प्रकार से आवारा कुत्ते का त्रास दिन ब दिन बढ़ता रहता है, तो इन दौरान क्या कदम उठाने चाहिए महानगर पालिकाओं को जिससे लोगों की सुरक्षा बनी रहे, क्या बताएंगे? उनको कुत्तों को पकड़ कर एक ऐसी जगह रखना चाहिए जहाँ पे कि उन किसी को प्रॉब्लम भी ना हो, और जैसे कि आवारा कुत्ते टहलते रहते हैं, एक्सीडेंट भी हो जाता है अचानक से आके। बिल्कुल, सूरत ना तमाम जे नागरिक होता तेओनु मत जाणियु, जे प्रकारे रखड़ता कूतराओना त्रासनो जे किस्साओ सामे आवी रह्या छे अने तेने लईने तमाम लोको अत्यारे जे कही शकाय तो के एक चिंतामां मुकाया छे, त्राहिमाम आ कूतराओथी पोकारी रह्या छे, कारण के आवा અવારનવાર કૂતરાઓના કરડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, કાં તો પછી આ જે રખડતા કૂતરાઓ હોય છે તે રસ્તાઓમાંથી પસાર થતા હોય છે ત્યારે બાઇક પરથી નીકળતા લોકોમાં તે વચ્ચે આવી જતા તેમાં પણ અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે, જેને લઈને તમામ ઘટનાઓ સામે લોકોમાં એક પ્રકારનો રોષ તો જોવા મળી રહ્યો છે, પરંતુ કોઈ પણ પ્રકારના ઠોર પગલાં જે મહાનગરપાલિકા દ્વારા લેવા જોઈએ તે નથી લેવા, એટલે તમામની એક જ માંગ છે કે મહાનગરપાલિકા દ્વારા આમાં ચિંતા વ્યક્ત કરવી જોઈએ અને તમામ જે આવા કૂતરાઓ છે જે કહી શકાય તો કે તમામ ગલીઓમાં ચોરાઓ પર જે આવા કૂતરાઓ છે તેની પર નિયંત્રણ આવે તે પ્રકારની ઠોસ નિયંત્રણ માટેની એક યોજનાઓ તૈયાર કરવી જોઈએ અને તેઓનો ત્રાસ દૂર કરવો અનિવાર્ય છે, અને તે માટે ક્યાંક ને ક્યાંક માત્ર એક મહાનગરપાલિકા નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ચિંતા વ્યક્ત થાય અને તાત્કાલિક ધોરણે તે પગલાં લેવાય તે જરૂરી બન્યું છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત। ખરેખર તંત્રને જાગવાની જરૂર છે અને તાત્કાલિક પગલાંની જરૂર છે। જામનગર જઈશું અને જામનગરના સ્થાનિકોના મંતવ્ય જાણીશું। દિવસે ને દિવસે રાજ્યભરમાં જે શ્વાન છે તેનો આતંક છે તે વધી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરામાં 2 વર્ષના બાળક પર જે શ્વાને બચકા ભર્યા હતા, હાલ બાળક છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। બીજી બાજુ જામનગરની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ જામનગરના કેટલાક વિસ્તારોમાં 20થી વધુ લોકોને એકી સાથે હડકાયા શ્વાને બચકા ભર્યા હતા અને તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આપણે આ જ મુદ્દે વાત કરવી છે, જામનગરના નાગરિકો સાથે આપણી સાથે ઉપસ્થિત છે। હું આપને પૂછવા માંગીશ કે જે રીતે હવે શ્વાનનો જે આતંક વધી રહ્યો છે શું કહેશો? જી, જામનગરમાં તાજેતરમાં તમે જોઈ શકો તો અંબર ચોકડી પાસે એ એરિયાની આજુબાજુ 15થી 20 એવા બનાવ બનેલા કે ત્યાંના શ્વાને લોકોને બચકા ભરેલા અને લોકો સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ગયેલા। સરકાર દ્વારા પગલાં લેવામાં જ આવે છે એમાં અમે સહેમત છીએ, પણ બને ત્યાં સુધી લોકોને પણ ધ્યાન રાખવું પડશે, લોકોને પણ જાગૃત થવું પડશે અને સરકાર રસીકરણ માટેના જે કાર્યક્રમ કરે છે એમાં સહેમત છીએ અને એમાં પણ સરકારે સહયોગ આપવો પડશે અને આપણે બી એની સાથે જોડાવવું પડશે। બિલકુલ, એટલે કે ચાલો સરકાર રસીકરણ કરાવે છે પરંતુ ખરેખર જો રસીકરણ થઈ રહ્યું હોય તો કૂતરા જે શ્વાન છે તેની ક્યાંક ને ક્યાંક સંખ્યા છે તે પણ વધી રહી છે। અત્યારની સરકાર આ લોકો ખાલી આ શ્વાન જે હાલે છે અત્યારે આ લોકો એમ કહે કે અમે રસીકરણ બધા કૂતરાઓને આટલા કાગળ ઉપર જ બધું કહે છે કે આટલા ખર્ચા કરી છે ને ઓલું કરી છે ને, ખરેખર જો આ લોકો કાંઈ કરતા જ નથી અને કાગળ ઉપર જ બધું દેખાડે છે કે અમે આટલો ખર્ચો કર્યો ને આટલો ખર્ચો કર્યો, કાંઈ કરતા નથી। અત્યારે જે મારામારી હાલે છે અહીંયા આગળ જે કૂતરાઓની ને આવો જે ત્રાસ દે છે હાલતા પબ્લિકને, જે ત્રાસ જે બટકા ભરે છે અને કેટલાય આમાં પછી રોગો થાય આમ જનતાને, એના માટે આ સરકારને કંઈક કરવું પડે। ચાલો, અન્ય નાગરિકો પણ છે, તમે શું કહેશો કે હવે જે રીતે શ્વાનનો આતંક વધી રહ્યો છે, લોકોને એકલા જવા મુશ્કેલી અનુભવી રહ્યા છે, તો શું કહેશો? આપણે જોઈ શકીએ છીએ કે શ્વાનનો આતંક માત્ર જામનગરમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં વધ્યો છે। માણસોને બપોરના સમયે કે રાતના એકલા જવામાં બીક લાગી રહી છે, તમે હોન્ડામાં જતા હોય કે ચાલીને જતા હોય, કાયમી નાના બાળકો સાથે હોય તો પણ તમારે ધ્યાન રાખવું પડે છે અને મોટા વડીલોને પણ શ્વાનને કરડવાના બનાવ બહીના જ રાખે છે। અને રહી વાત સરકારની રસીકરણની, તો સરકાર રસીકરણ મૂકે છે તો આ શ્વાનની ઉત્પત્તિ થાય છે ક્યાંથી, વધારે શ્વાન કઈ રીતના એનો ઉદ્ભવ થાય છે અને કઈ રીતના પબ્લિકને હેરાનગતિ થાય છે, તેના માટે સરકારે કંઈક નહીં ને કંઈક તો પગલાં લેવા જ પડશે। ચાલો, તમે શું કહેશો કે જે રીતે હડકાયા શ્વાનનો આતંક વધી રહ્યો છે આના પર નિયંત્રણ લાવવા શું પગલાં લેવા પડશે? એટલે એના માટે રસીકરણનો જે છે પણ રસીકરણનું હજી કોઈ કામ ચાલુ કરતા નથી, હોડે હોડ આવવું પડે, એકે હોડમાં હજી રસીકરણનું કામ ચાલુ થયું જ નથી અને કૂતરાજી છે એનો
તાત્કાલિક અમલવારી પકડે ને તો જ ઓછા થાય, બાકી આ રસીકરણનું હજી કોઈ આગળ વધતું નથી. હવે એના માટે ઓડે ઓડ આ લોકોને કામગીરી શરૂ કરવી પડે, સોળે સોળ ઓડમાં એક એક વાર ગોતવો પડે આ લોકોને કે આ વારે આ લોકોનો વારો, બીજા દિવસે આનો. હવે એ કરે ઇરવિનમાં રોજના 20 કેસ એવા બને કે કૂતરા બટકા ભરાઈ જાય આ લોકોને. હવે એના માટે તાત્કાલિક પગલાં ભરવા પડે. ચાલો, એટલે કે જે રીતે માત્ર જામનગર જ નહીં પરંતુ રાજ્યભરમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, શું કહે છે? મારું નામ વકાર ચાકી, જામનગરથી છું. આજે ખરેખર વાત કરીએ તો શિયાળાના સમયમાં કૂતરાનો ઓલરેડી વધારો થતો જ હોય છે, બરાબર, એનો જે સમય આવતો હોય છે. પણ આના પર જે કંટ્રોલ કરવાનો એ આપણા હાથમાં હોય છે, કારણ કે એ તો જનાવર છે. એના એક 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 કૂતરાને છ છ બચ્ચા, સાત સાત આઠ આઠ બચ્ચા આવે છે, બરાબર છે. હવે જે તે જગ્યાએ કૂતરાના બચ્ચાનો જે પાલન થતું હોય છે, વધતો હોય છે તો આજે જાગૃત પબ્લિક તરીકે હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે જે તે જેનો નિયંત્રણ કરવાની જે સિસ્ટમ હોય છે એને પરફેક્ટલી જો ચલાવવામાં આવશે તો એનો ઓટોમેટિકલી ઘટાડો થતો જશે. એટલે આ તો જામનગરના નાગરિકો જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે જામનગર સહિત રાજ્યભરમાં જે અડકાયા શ્વાનનું આતંક છે અને તેને લઈને લોકોમાં પણ ભય છે, ત્યારે સરકાર દ્વારા રસીકરણ તો કરવામાં આવે છે પરંતુ આ રસીકરણ કરવા બાદ જે તે સ્થળની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ પણ જામનગરના નાગરિકો કરી રહ્યા છે. કેમેરા પર્સન રાહુલ જોશી સાથે સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો લોકોને આશા છે કે તંત્ર કંઈક કરશે, પરંતુ ક્યારે કરશે તે હજુ પણ એક સવાલ છે. જામનગર બાદ ભાવનગર જઈશું અને ત્યાંના નાગરિકો શું કહી રહ્યા છે તે તમને બતાવીશું. રખડતા શ્વાનનો જે ત્રાસ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલી પડી રહી છે. નાના બાળકોને જે છે તે શ્વાન જે છે તે ગળી જાય છે, જેને લઈને ખાસ કરીને નાના બાળકોથી લઈને મોટાને તકલીફ પડી રહી છે. બાઇક ચાલકો પણ જોવા જઈએ તો શ્વાનને લીધે ક્યાંક ને ક્યાંક અકસ્માત થાય છે. આપણી સાથે જોડાયા છે ભાવનગરના કેટલાક લોકો, તેમનું મંતવ્ય જાણવી કે શું કહેવું છે. ખાસ કરીને જે રખડતા શ્વાન છે રોડ ઉપર તેને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે, કેવી મુશ્કેલી પડી રહી છે, શું થાય છે? 100% રખડતા શ્વાનને લીધે મુશ્કેલીઓ પડી રહી છે, કારણ કે જે રસ્તા ઉપર શ્વાન હોય છે સવારમાં વ્હીકલ લઈને અમે જતા હોય, અચાનક શ્વાન આડું આવી જાય, એના કારણે અકસ્માત થવાનું, મૃત્યુ થવાના કારણો ખૂબ જ ગંભીર અત્યારે વધી રહ્યા છે. તમે જે છેલ્લા 6 મહિનાનો આંકડો કાઢો તો દર 2-3 દિવસે એક અકસ્માત જે કૂતરાઓને આડા આવવાને કારણે થઈ રહ્યો છે, જેને કૂતરાને બચાવવા જતાં પોતે પોતાનું વાહન સ્લીપ થઈ જાય છે. માણસ એ જીવદયા પ્રેમી હોય છે એટલે કૂતરાને બચાવવા જતાં પોતે સ્લીપ થઈ જાય છે અને પોતે ગંભીર જવાબ આવે છે, ઘણીવાર મૃત્યુ પણ થઈ રહ્યું છે. તો તે માટે કોર્પોરેશન દ્વારા જવાબદાર અધિકારીઓ દ્વારા તેને ચોક્કસ પગલાં લેવા પડે અને તેનું નિરાકરણ લાવવું પડે. જી ચોક્કસ. તે ખાસ કરીને ભાઈએ કીધું એમ તે જે મહાનગરપાલિકા છે તેને પગલાં લેવા જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા ને તેવું લાગી રહ્યું છે. મહાનગરપાલિકા આ બાબતે સદંતર નિષ્ફળ ગઈ છે. થોડા વર્ષો પહેલાં પણ ખસીકરણ માટે મહાનગરપાલિકાએ આશરે 51 લાખ રૂપિયા જેટલાની જોગવાઈ કરી હતી, પણ આજની તારીખે એ પ્રકારે કોઈ અમલ થયો નથી, માત્ર કાગળ ઉપર છે. કાયદાની જોગવાઈ પ્રમાણે મહાનગરપાલિકા રખડતા કૂતરા અને રસ્તા પર આવતા અન્ય પશુ પક્ષીની જાળવણી કરવાની જવાબદારી કોર્પોરેશનની છે, પણ સદંતર તેમાં નિષ્ફળ ગઈ છે. ચોક્કસથી ખાસ કરીને જોવા જઈએ તો જે રખડતા શ્વાન છે તેને લઈને લોકોને, જે નાના બાળકોને છે કે કૂતરાઓ બચકા ભરી જાય છે, ટેન્શન થાય, તકલીફ પડે છે, તો શું લાગી રહ્યું છે? તે માટે કોર્પોરેશન દ્વારા જો ડોગ હાઉસ, ડોગ હોસ્ટેલની જો સુવિધા કરવામાં આવે તો આજે રખડતા કૂતરાઓ છે તેમને હોસ્ટેલમાં રાખવામાં આવે, આથી તો રોડ ઉપરનો અકસ્માતને તે ઘટી શકે છે. ચોક્કસથી ખાસ કરીને જોઈએ તો જે શ્વાન છે તેને લઈને ક્યાંક હોસ્પિટલોમાં પણ દવાનો અભાવ હોય તેવું પણ ક્યાંક જોવા મળ્યું છે, તો શું લાગે છે? જેમ વાત કરી કે મારા સાથી મિત્ર કિશોરભાઈ કે 51 લાખ રૂપિયાનું જે અત્યારે ફંડ ફાળવવામાં આવ્યું હતું તો એ 51 લાખ રૂપિયાનું શું થયું તે આજની તારીખે કોઈને ખબર નથી. તેને દવાનો ઉપયોગ થયો છે કે હોસ્ટેલ માટે કે કઈ સુવિધા કરી છે, ડોગો માટે કૂતરાઓ પકડવાના વ્હીકલ બનાવ્યા છે કે નથી બનાવ્યા, અત્યાર સુધીમાં કેટલા શ્વાનોને તે લોકોએ પકડ્યા છે તેનો કોઈ હિસાબ નથી. માત્ર ને માત્ર કાગળ ઉપર તે પૈસાને વેડફી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે ચોક્કસપણે નજરે દેખાઈ રહ્યું છે. તેથી કોર્પોરેશનના જવાબદાર છે, જવાબદાર સરકાર છે, એટલે જે તે અધિકારી પણ જવાબદાર છે શ્વાનના, અને તેની માટે પગલાં લેવા જરૂરી છે હાલની તારીખ. ચોક્કસ. ખાસ કરીને જે બાળકો સાથે મોટી ઘટના બને છે કે બાળકોને શ્વાન જે કરડી જાય છે તેને લઈને મુશ્કેલી પડી રહી છે, શું આને લઈને લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ વધી હોય તેવું લાગી રહ્યું છે? ખૂબ જ તકલીફ છે, ખૂબ જ તકલીફ વધી ગઈ છે. લોકોમાં પણ આનો ખૂબ રોષ છે, ખાસ કરીને નાના બાળકો હોય ભય અને દહેશત જેવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે. ખબર કૂતરું નથી કરડવાનું તો પણ એની બીકને મારે ત્યાંથી લોકો વડીલોનો સહારો લે છે, ત્યારે આવી પરિસ્થિતિ હોય મહાનગરપાલિકાએ જાગૃત થવું જોઈએ અને આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવી જોઈએ.
જી ચોક્કસથી, ખાસ હતા આ ભાવનગરના લોકો કે જેમણે દ્વારા જણાવવામાં આવ્યું કે રખડતા શ્વાન છે તેને લઈને બાળકોથી લઈને મોટા લોકો સુધી મુશ્કેલી પડી રહી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક અકસ્માતો પણ થઈ રહ્યા છે, જેને લઈને મહાનગરપાલિકાએ કોઈ ના કોઈ એવા પગલાં લે કે જેનથી આ જે રખડતા શ્વાન છે તેનો ત્રાસ દૂર થાય. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ઘણા બધા શહેરોના મંતવ્યો જાણ્યા. સ્થાનિકોનું એક જ કહેવું છે કે પાલિકા તંત્ર કામ કરે અને જે દાવા કરવામાં આવી રહ્યા છે તેને સાચા અને સફળ પુરવાર કરવામાં કોઈ દિશામાં આગળ વધે. અમરેલી જઈશું અને ત્યાંના નાગરિકો શું કહે છે તે જાણીશું. વાહનોને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકીઓ અનુભવતા હોય છે, ત્યારે વાહન ચાલકો છે, મુસાફરો છે, આવા લોકોની પાછળ જે શ્વાનો થતા હોય છે ને ભયંકર અકસ્માતો અને દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે બે કેસો પણ એવા બન્યા છે કે જે એક મહિલા મંદિરે દર્શને ગયા હતા ને ત્યારે એક શ્વાને બાળકને બચકું ભરી લીધું છે અને એક બાઇક સવારની આડે શ્વાન આવતા મૃત્યુ પણ થયું છે. ત્યારે આપણી સાથે અમરેલી જિલ્લાના જે નવયુવાનો જે છે તે જોડાય છે અને તેમને આપણે જાણવાના પ્રયાસો કરશું કે શ્વાનોને લઈને મુસાફરી જે બાઇકોમાં ને એમાં કેવી હાલાકીઓ એ લોકો અનુભવી રહ્યા છે. શું છે આપનું નામ? સનક. જી, આપ જે શ્વાનો છે આ શ્વાનોને લઈને આપણે મુસાફરી કરતા હોય કે રોડ રસ્તા ઉપર જતા હોય તો કોઈ હાલાકીઓ કે એવી કોઈ અનુભવો છે? હા, કે આપણે અચાનકથી ગાડી લઈને નીકળ્યા હોય ને અચાનકથી કૂતરા વાડા પડી ગયા હોય તો હાલાકી રહી શકે, હાથ પર ભાંગવાના એવા કિસ્સા બની શકે છે. એટલે શ્વાનો જે રખડતા હોય ગામડામાં એની કાંક સુરક્ષા, માણસોની સુરક્ષા માટેનો કાંક નિયમ લેવો જરૂરી છે. હજુ તો એવું જણાવી રહ્યા છે કે લોકોની સુરક્ષા માટેથી આવા જે રખડતા ભટકતા જે શ્વાનો છે તેના માટેથી કંઈક ને કંઈક તંત્રએ નિયમો લેવા જોઈએ, કાયદાઓ ઘડવા જોઈએ. અત્યારે આપણી સાથે અન્ય વ્યક્તિ જોડાય છે, તેમને પણ આપણે જાણવાના પ્રયાસો કરશું. શું છે આપનું નામ? પંકજ. જી, આ શ્વાનોને લઈને કોઈ આપણી નજર સમક્ષ એવા સર્જાઈ રહ્યા છે અત્યારે, ક્યાંક ને ક્યાંક એવું પણ જોવા મળી રહ્યું છે જે ઘરનો જે મોભી હોય છે તો આ મોભી પણ આવી રીતે જે મુસાફરી કરતો હોય ને રસ્તા વચ્ચે શ્વાનને એવું પડે તો એક પરિવારનો એક મોભી પણ ગુમાવતા હોય તેવા પણ કિસ્સાઓ નજરે ક્યાંક ને ક્યાંક આવતા હોય છે. ત્યારે સરકારે ગંભીર એક નોંધ લઈ આમાં કાયદાકીય એક અમલવારી કરવી જોઈએ. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. સાથે જ મારું મંતવ્યમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.